લા બોર્ડ બોય કેમેરો બહુ નીચો. હેલો, અસલામ આલેકુમ વરહમતુલ્લાહ વબરકાતુ. ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ગઈકાલની વાત કરી હતો, સદિશ ગુણાકારની વાત કરેલી કે બે સદિશ રાશિ હોય એનો સદિશ ગુણાકાર કઈ રીતે થાય, નિશ્ચાયકની મદદથી એનું સોલ્યુશન કેવી રીતે કરાય એ પણ આપણે ચર્ચા કરેલી, અને સદિશ ગુણાકારથી આપણને મળતી નવી રાશિ પણ સદિશ રાશિ મળે. આગળ આવશે ચાક માત્રા અને બળયુગ્મ એવી કેટલીક રાશિઓ ટોર્ક, જેમાં સદિશ ગુણાકારનો ઉપયોગ આવશે. હવે આપણે કેટલીક ભૌતિક રાશિઓની વાત કરીએ કે જે આપણે રેખીય ગતિમાં ભણીને આવ્યા, એને આપણે હવે ચાક ગતિમાં ભણવાની. રેખીય ગતિમાં આપણે કઈ કઈ રાશિ ભણ્યા? ઝડપ ભણ્યા, વેગ ભણ્યા, સ્થાનાંતર ભણ્યા, પ્રવેગ ભણ્યા, બરાબર છે? એ જ બધી ભૌતિક રાશિઓ ચાક ગતિમાં ભણવાની છે. એના નામ આવશે કોણીય ઝડપ, કોણીય વેગ, કોણીય સ્થાનાંતર, કોણીય પ્રવેગ, બરાબર છે? જે ચાક ગતિમાં હતું, રેખીય વેગ, રેખીય ઝડપ, રેખીય સ્થાનાંતર, રેખીય પ્રવેગ, એવો અહીંયા આપણે ચાક ગતિમાં શું આવશે? કોણીય સ્થાનાંતર, કોણીય પ્રવેગ, કોણીય ઝડપ અને કોણીય વેગ, બરાબર છે? તો એવી રાશિઓને ભણવા માટે આપણે શું વિચારીએ? કોઈ દ્રઢ પદાર્થને વિચારીએ જે પુસ્તકના પાનાને લંબરૂપે ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરી રહ્યો છે. કોઈ એક દ્રઢ પદાર્થ આપણે એવો વિચારીએ, માની લો કે આ તમારો દ્રઢ પદાર્થ છે. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દ્રઢ પદાર્થ આપણે વિચાર્યો કે જે પુસ્તકના પાનાને લંબ રૂપે ઝેડ અક્ષને અનુલક્ષીને તમારો ચાક ગતિ કરી રહ્યો. આ તમારું પુસ્તકનું પાનું છે, આ તમારી ઝેડ અક્ષ, એક્સ અક્ષ આ તરફ, વાય અક્ષ આ તરફ, અને બંનેને લંબ રૂપે તમારી ઝેડ અક્ષ આવે, બરાબર છે? ઝેડ અક્ષને અનુલક્ષીને માની લો કે આ ચોક જે છે તમારો ચાક ગતિ કરી રહ્યો છે. ચોક એ દ્રઢ પદાર્થ છે. ઓકે, તો ઝેડ અક્ષને અનુલક્ષીને કોઈ પદાર્થ તમારો ચાક ગતિ કરી રહ્યો છે. ચાક ગતિની ડેફિનેશન આપણે આપેલી કે કોઈ પદાર્થના બધા જ કણો વર્તુળમય ગતિ કરતા હોય અને વર્તુળના કેન્દ્રો કોઈ નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય, તો દ્રઢ પદાર્થની આવી ગતિને ચાક ગતિ કહેવામાં આવે છે. આપણે શું કીધેલું કે ચાક ગતિ કરતા દરેક દ્રઢ પદાર્થના દરેક કણો વર્તુળમય ગતિ કરતા હોય. કેવી ગતિ કરતા હોય? વર્તુળમય. તો આવા વર્તુળમય ગતિ કરતા કણમાંનો એક કણ આપણે વિચારી લઈએ. માની લો કે કોઈ કણ પી છે, એ કોઈ કણ પી આર જેટલી ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર સી કેન્દ્રને અનુલક્ષીને તમારી ચાક ગતિ કરે છે, એટલે કે વર્તુળાકાર ગતિ કરે છે. કોઈ બિંદુ અથવા કોઈ કણ પી, આપેલા દ્રઢ પદાર્થમાંનો કોઈ કણ પી આર જેટલી ત્રિજ્યાના સી કેન્દ્ર ધરાવતા વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે, એવું ધ્યાનમાં લો. ટી બરાબર ઝીરો સમયે અથવા ટી બરાબર ટી સમયે કણ પી નું સ્થાન અહીંયા છે. ટી બરાબર ટી સમયે કણ પી નું સ્થાન પી બિંદુ પર છે, અને ટી બરાબર ટી પ્લસ ડેલ્ટા ટી સમય એટલે કે ડેલ્ટા જી જેટલા સૂક્ષ્મ સમયગાળામાં કણ પી પોતાનું સ્થાનાંતર કરે છે અને પી ડેશ બિંદુએ તમારો પહોંચે છે. તે દરમિયાન એને કરેલું સ્થાનાંતર ડેલ્ટા થીટા જેટલું હોય તો આપેલા કણનો કોણીય વેગ કેટલો, કોણીય પ્રવેગ કેટલો, કોણીય ઝડપ કેટલી અને કોણીય સ્થાનાંતર કેટલું તે સમજાવો, બરાબર? ચલો, પી બિંદુ પાસે વેગ કેટલો હોય? તો જે તે બિંદુ પાસે જે તે કણનો રેખીય વેગ તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય, એવું આપણે વર્તુળમય ગતિમાં ભણીને આવેલા અને અગાઉના ચેપ્ટરમાં, બરાબર? કે વર્તુળાકાર ગતિ કરતા કોઈ પણ પદાર્થ માટે તમે પથ્થરને દોરીથી આ રીતે ફેરવો છો તો એ પથ્થરનો વેગ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય, તો અહીંયા તમારો રેખીય વેગ જે છે એ તમારા સ્પર્શકની દિશામાં હશે. પી બિંદુનો રેખીય વેગ, પી ડેશ બિંદુનો રેખીય વેગ આ રીતે સ્પર્શકની દિશામાં હશે, વી ડેશ, બરાબર છે? સ્થાનાંતરની વાત કરીએ તો રેખીય સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર પહેલા આપણે ભણવાનું છે. કોણીય સ્થાન, કોણીય સ્થાન કોને કહેવાય, બરાબર? પછી કોણીય સ્થાનાંતર, અને પછી ત્રીજો ટોપિક છે તમારો કોણીય વેગ, બરાબર છે? ત્રણે ત્રણ વસ્તુની ડેફિનેશન પણ આપવાની છે, ત્રણે ત્રણ ના સૂત્ર પણ ઉપજાવવાના છે. ઓકે, ચલો, તો કોણીય સ્થાન કોને કહેશું? તો ચાક ગતિ કરતા પદાર્થના કોઈ પણ કણે આપેલી નિશ્ચિત સંદર્ભ રેખા સાથે બનાવેલા ખૂણાને તે સમયે તે કણનું કોણીય સ્થાન કહેવામાં આવેલ છે. આપેલી ચાક ગતિ કરતા પદાર્થના કોઈ પણ કણ, આ તમારો કણ છે, આપેલી ચાક ગતિ પદાર્થના કોઈ પણ કણે નિશ્ચિત સંદર્ભ રેખા, અહીંયા આપણે સંદર્ભ રેખા કોને લીધી? વર્તુળની ત્રિજ્યાને. કોઈ કણે નિશ્ચિત સંદર્ભ રેખા સાથે
અમુક સમયમાં બનાવેલા ખૂણાને તે કણનું કોણીય સ્થાન કહેવાય. માની લો કે ડેલ્ટા ટી જેટલા સમયમાં તમારો કણ પી પી થી લઈને પી ડેશ સુધી જાય છે, એટલે કે આટલું રેખીય સ્થાનાંતર આટલું કરે છે, તો આ તમારી જો સંદર્ભ રેખા હોય તો એ સંદર્ભ રેખા પણ અહીંયાથી અહીંયા જશે, એટલે કે જે સ્થાનાંતર કાપ્યું, જે અંતર કાપ્યું એને શું કહેવાય? કણનું કોણીય સ્થાન. તો કોણીય સ્થાનની વ્યાખ્યામાં શું આપશો? કે દ્રઢ પદાર્થ, ચાક ગતિ કરતા કોઈ પદાર્થ છે, એને એ પદાર્થના કોઈ કણે કોઈ નિશ્ચિત સંદર્ભ રેખાને અનુલક્ષીને જે ખૂણો બનાવેલો હોય તેને તે દ્રઢ પદાર્થનું કોણીય સ્થાન કહેવામાં આવે. બરાબર છે? કોઈ નિશ્ચિત સંદર્ભ રેખાને અનુલક્ષીને દ્રઢ પદાર્થના કોઈ કણે એ સંદર્ભ રેખા સાથે બનાવેલો જે ખૂણો હોય એને શું કહેવાય? એનું કોણીય સ્થાન. બરાબર છે? ચાલો કોણીય સ્થાનાંતરની વ્યાખ્યા કરીએ. કોણીય સ્થાનાંતર કોને કહેવાશે? તો ચાક ગતિ કરતા પદાર્થના કોઈ પણ કણના કોણીય સ્થાનમાં થતો જે ફેરફાર હોય એને કોણીય સ્થાનાંતર કહેવાય. શરૂઆતમાં કોણીય સ્થાન એનું અહીંયા હતું, આ સ્થાન પર હતો. બરાબર? ત્યારબાદ પી ડેશ સ્થાન પર તમારો પદાર્થ પહોંચ્યો, તો આટલા વિસ્તાર અહીંયાથી પી થી લઈને પી ડેશ સુધી ગયો, તો ત્યાં એને કંઈક ખૂણો બનાવ્યો, એને કંઈક અંતર કાપ્યું, અને એક કોણીય અંતર કાપ્યું. એક તમારો ચાપ આ રીતે હતો, બીજો ચાપ અહીંયા તમારું પી બિંદુ, અહીંયા તમારું પી ડેશ બિંદુ, તો અહીંયાથી અહીંયા સુધી જવામાં એને ડેલ્ટા થીટા જેટલું તમારું સ્થાનાંતર કર્યું, કોણીય એંગ્યુલર સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ કર્યું, તો એને શું કહેવાય? તમારું કોણીય સ્થાનાંતર. તો ચાક ગતિ કરતા કોઈ દ્રઢ પદાર્થે ચોક્કસ સમયગાળામાં કોઈ સંદર્ભ રેખાને અનુલક્ષીને અથવા સ્થાનમાં જે ફેરફાર કર્યો હોય ત્યારે જે બનાવેલો ખૂણો હોય એને શું કહેવાય? કોણીય સ્થાનાંતર. બરાબર છે? પ્રોપર ડેફિનેશન વાંચું છું. ચાક ગતિ કરતા પદાર્થના કોઈ પણ કણના, ચાક ગતિ કરતા પદાર્થના કોઈ પણ કણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને કોણીય સ્થાનાંતર કહેવાય. બરાબર છે? ચાલો કોણીય વેગ કોને કહેવાય છે? તો સ્થાનાંતર ના છેદમાં સમય કરો તો તમને શું મળે? કોણીય વેગ. તો કોણીય વેગ બરાબર શું થાય? કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર ના છેદમાં લાગતો સમય. આટલું કોણીય સ્થાનાંતર થવા માટે લાગતો જે સમય હોય એને શું કહેવાય? કોણીય વેગ. ચાલો સ્થાનાંતર કેટલું કરીએ આપણે? ડેલ્ટા થીટા જેટલું. સમય કેટલો લાગે છે? ડેલ્ટા ટી જેટલો. અને કોણીય વેગને ઓમેગા વડે દર્શાવાય. શાના વડે દર્શાવાય? ડબલ્યુ પાડો ને, ડબલ્યુ બીજી એબીસીડી નો ડબલ્યુ પાડો, એને ઓમેગા વંચાય. શું વંચાય? ઓમેગા. બરાબર છે? યાદ રાખજો. તો કોણીય વેગ માટે શું છે સિમ્બોલ? ઓમેગા. ડબલ્યુ ડબલ્યુ નહીં બોલવાનું, ઓમેગા બોલવાનું. તો ઓમેગા બરાબર ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી. એકમ સમયગાળા દરમિયાન ચાક ગતિ કોઈ કરતા પદાર્થે કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો કોણીય વેગ કહેવામાં આવે. ડેલ્ટા ટી બરાબર તમે એક એકમ લઈ લો, તો એકમ સમયગાળા દરમિયાન ચાક ગતિ કરતા કોઈ પદાર્થે કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો કોણીય વેગ કહેવામાં આવે છે. બરાબર છે? ડેફિનેશન ખ્યાલ આવ્યો? તો દ્રઢ પદાર્થ માટે કોણીય સ્થાન કોને કહેવાય? તો જે તે બિંદુનું સ્થાન હોય, જે તે કણનું સંદર્ભ રેખાને અનુલક્ષીને જે સ્થાન હોય એને શું કહેવાય? કોણીય સ્થાન. બરાબર? કોણીય સ્થાનાંતર કોને કહેવાય? તો ચોક્કસ સમયગાળા દરમિયાન કોણીય સ્થાનમાં જે ફેરફાર થાય એને શું કહેવાય? કોણીય સ્થાનાંતર. કોણીય વેગ કોને કહેવાય? તો એકમ સમયગાળા દરમિયાન કોણીય સ્થાનાંતરમાં અથવા એકમ સમયગાળા દરમિયાન થયેલું કોણીય સ્થાનાંતર એને કહેવાય કોણીય વેગ. એનો સિમ્બોલ છે ઓમેગા. બરાબર છે? હવે આ તમને મળે સરેરાશ કોણીય વેગ. આ વેગ તમને કેવો મળે? સરેરાશ, એવરેજ. બરાબર છે? આ રીતે આપણે સિમ્બોલ પાડીએ છીએ ઓમેગાનો અને એવરેજ માટે આ સિમ્બોલ. તો આ તમને સરેરાશ કોણીય વેગ મળે. આપણે તત્કાલીન શોધવો હોય, તત્કાલીન કોણીય વેગ શોધવો હોય તો શું કરવું પડે? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લેવા પડે. આગળ આપણે ભણીને આવીએ, રેખીય ગતિમાં આપણે ભણતા હતા કે આપણે કોઈ પણ વસ્તુને સૂક્ષ્મ બનાવવી હોય તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લેવા પડે. તો તમારું ડેલ્ટા ટી હોય એ ડીટીમાં કન્વર્ટ થઈ જાય, અને ઉપરનું જે પદ છે ડેલ્ટા થીટા એ તમારું ડી થીટામાં કન્વર્ટ થઈ જશે. બરાબર છે? તો તત્કાલીન તમને વેગ મળશે, તત્કાલીન કોણીય વેગ. તત્કાલીન કોણીય વેગ એ તમને કેવી રીતે મળશે? ઓમેગા બરાબર ડી થીટાના છેદમાં ડીટી. કેવી રીતે મળે? કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી વિચ ઇઝ કન્વર્ટ ઇન્ટુ ડી થીટાના છેદમાં ડીટી. સૂક્ષ્મ લઈ લે, આપણે સમયગાળો કેવો લઈ લે? એકદમ સૂક્ષ્મ લઈ લે. તો તમને શું મળશે? તત્કાલીન કોણીય વેગ ઓમેગા બરાબર ડી થીટાના છેદમાં ડીટી.
ડી થીટા શું છે તમારું સૂક્ષ્મ સમયમાં કરેલું સૂક્ષ્મ સ્થાનાંતર, અને ડીટી શું છે તમારે એ સ્થાનાંતર કરવા માટે લાગતો સૂક્ષ્મ સમય. ઓકે, દિશાની વાત કરીએ કે કોણીય સ્થાનાંતર જે થાય છે, કોણીય સ્થાનાંતર તો તમારું આ રીતે થાય છે ડેલ્ટા થીટા, બરાબર છે? આ દિશામાં તમારું સ્થાનાંતર થાય. કોણીય વેગ જે તમને મળ્યો ઓમેગા, એ ઓમેગાની દિશા કઈ દિશામાં આવી? રેખીય વેગની દિશા મેં તમને કીધી, રેખીય વેગની દિશા ક્યાં હશે? જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. પરંતુ ચાક ગતિ કરતા પદાર્થ માટે દરેક વખત કોણીય વેગની દિશા સંદર્ભ રેખા, જે તમારી અક્ષ હોય, જે અક્ષને અનુલક્ષીને પદાર્થ ચાક ગતિ કરતો હોય એ જ દિશામાં હોય, બરાબર છે? માની લો કે એમાં પણ તમારો જમણા હાથના સ્ક્રૂનો નિયમ જ લાગશે. તમારો પદાર્થ આ રીતે ચાક ગતિ કરે છે, આ રીતે તમારો પદાર્થ ચાક ગતિ કરે છે આ અક્ષને અનુલક્ષીને, તો તમારી કોણીય વેગની દિશા તમારી એ દિશામાં, જે દિશામાં તમારો અંગૂઠો જાય, તો અંગૂઠો જે દિશામાં આગળ વધતો હોય એ દિશામાં તમારો કોણીય વેગની, તો ઓમેગાની દિશા કઈ આવશે? જે ભ્રમણાક્ષ છે તમારી, એ ભ્રમણાક્ષને અનુલક્ષીને, ભ્રમણાક્ષને સમાંતર જ તમારી ઓમેગાની દિશા આવે. તો ઓમેગાની દિશા નક્કી કરવા માટે શાનો નિયમ લાગે? જમણા હાથના સ્ક્રૂનો નિયમ અથવા જમણા હાથનો નિયમ. જે દિશામાં તમારો ચાક ગતિ કરતો પદાર્થ ગતિ કરતો હોય એ દિશામાં તમારે આંગળીઓને વાળવાની, આંગળીઓ જે તરફ વળે, અને અંગૂઠો જે દિશામાં આગળ વધતો હોય એ દિશા તમારી કોણીય વેગની દિશા દર્શાય. માની લો કે મારો પદાર્થ આ રીતે ઘૂમે છે, આ રીતે ઘૂમતો હોય, તમારો અંગૂઠો નીચેની તરફ થાય, તો એ તમારી દિશા કોણીય વેગની નીચેની તરફ આવશે. માની લો કે આ રીતે તમારો પદાર્થ, દ્રઢ પદાર્થ આ રીતે ઘૂમતો હોય, પહેલા આ રીતે ઘૂમતો હતો, તો તમારી કોણીય વેગ ઉપર આવશે. આ રીતે ઘૂમતો હોય ક્લોકવાઇઝ, તો કોણીય વેગની દિશા તમારી નીચેની તરફ. મતલબ યાદ રાખવાનું કે કોણીય વેગ હંમેશા ચાક ગતિ કરતા પદાર્થની ભ્રમણાક્ષને સમાંતર હોય. ક્યાં હોય? આ જે તમારી ભ્રમણાક્ષ છે એને સમાંતર જ આવે, બરાબર છે? તો ચાક ગતિ કરતા પદાર્થ માટે કોણીય વેગનું સૂત્ર પણ તારવ્યું, ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ડી, તત્કાલીન કોણીય વેગ ડી થીટાના છેદમાં ડીટી, અને એની દિશા શોધવા માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ, આંગળીઓ વાળવાની જે તરફ તમારો ચાક ગતિ કરતો પદાર્થ હોય, અંગૂઠો જે દિશામાં આગળ વધતો હોય એ તમારે કોણીય વેગની દિશા થશે. ચલો આગળ ચાલીએ. કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ. તમને એક થિયરી ફરજિયાત કદાચ પૂછાય, 2-3 માર્ક્સમાં પૂછાય કે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ તાળવો, બરાબર છે? થિયરીનો ટોપિકનું નામ લખી લો, કોણીય વેગ એટલે કે ઓમેગા અને રેખીય વેગ એટલે કે વી વચ્ચેનો સંબંધ. આપણે જાણીએ પણ છે વી અને ઓમેગા વચ્ચેનો સંબંધ, આપણે જાણીએ છીએ, આગળના ચેપ્ટરમાં આપણે જોયેલું વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. આવું આપણે તાળવેલું પણ, તાળવેલું તો નહીં પણ આવું આપણે ઉપયોગમાં લીધેલું, વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. કોણીય ઝડપ, કોણીય વેગનો ત્રિજ્યા સાથે ગુણાકાર કરો તો તમને રેખીય ઝડપ મળે. હવે આ સૂત્ર આપણે સાબિતીથી લાવીએ. કેવી રીતે લાવીએ? સાબિતી. માની લો કે દ્રઢ પદાર્થ છે, એ દ્રઢ પદાર્થનો કોઈ કણ પી વર્તુળ આકાર માર્ગે આ રીતે ગતિ કરે છે, એનો રેખીય વેગ આ બિંદુએ વી છે, એનો કોણીય વેગ આ દિશામાં હોય ભ્રમણાક્ષને અનુલક્ષીને, બરાબર છે? સમાંતર દિશામાં. ચાલો હવે માની લે કે અહીંયા તમારું ઉગમ બિંદુ છે, અહીંયા શું છે તમારું ઉગમ બિંદુ. ઉગમ બિંદુથી કણ પી નો સ્થાન સદિશ તમારો આર છે, ઉગમ બિંદુથી કણ પી નો સ્થાન સદિશ કેટલો છે? આર છે. હવે અહીંયા આ સ્થાન આર હોય તો આર ના બે ઘટકો પડે, આ તમારો સદિશ છે, સદિશ ના બે ઘટક પડે, એક સમાંતર ઘટક અને એક શિરોલંબ ઘટક, સમસિદ્ધિજ ઘટક અને શિરોલંબ ઘટક. તો એના બે ઘટક પડે, એક તમારો આ ઘટક આવશે, બીજો તમારો આ ઘટક આવશે. આ ઘટકને કહેવાય આર પેરેલલ, પેરેલલ એટલે બે ઉભા લીધા, પેરેલલ એટલે સમાંતર, સમાંતર માટે આર પેરેલલ એવું લખાય, બરાબર છે? આર લખીને બે ઉભા લીધા લખો તો એ શું વંચાય? આર પેરેલલ એટલે કે સદિશ આર નો સમાંતર ઘટક, અને લંબ ઘટક માટે આવું લખાય પરપેન્ડિક્યુલર, બરાબર છે? આર પરપેન્ડિક્યુલર એનો શું મતલબ? કે સદિશ આર નો લંબ ઘટક. તો આ તમારો સદિશ જે આર છે એનો આ તમારો લંબ ઘટક થશે અને આ તમારો સમાંતર ઘટક થશે, બરાબર છે? તમે ત્રિકોણ બનાવો, જો આ રીતે તમે ત્રિકોણ બનાવો તો આ તમારો સદિશ આર છે, સદિશ આર નો આ તમારો સમાંતર ઘટક અને આ તમારો લંબ ઘટક થાય, બરાબર છે? તો આ તમારો લંબ ઘટક છે, આ પેરેલલ ઘટક, તો આ તમારો ત્રિકોણ છે, આ ત્રિકોણને એમ ઉલટાઈ દો તો આવું જ મળશે. તો ચાક ગતિ કરતા કોઈ પદાર્થના, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાક ગતિ કરતા કોઈ પદાર્થના કોઈ બિંદુ અથવા કોઈ કણ પી નું વર્તુળ આકાર માર્ગ દર્શાવેલો છે, જે માર્ગમાં કણ પી તમારો ગતિ કરી રહ્યો છે. કણ પી નો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે સદિશ આર છે. આ સ્થાન સદિશના બે ઘટકો આર પેરેલલ અને આર પરપેન્ડિક્યુલર,
આર સમાંતર અને આર લંબ આકૃતિમાં દર્શાવેલા છે. બરાબર છે. કણ પી નો પી બિંદુ પાસે રેખીય વેગ વી છે, કણ પી નો પી બિંદુ પાસે કોણીય વેગ ઓમેગા છે. આટલું તમને લખતા આવડે. બરાબર છે. ચાલો આગળ ચાલીએ સૂત્રની સાબિતી. આમ એક જ મિનિટ. ચાલો હવે આપણે કહીએ સૂત્રની સાબિતી માટે ઓમેગા ક્રોસ આર કરીએ. રેખીય વેગ અને કોણીય વેગનો સંબંધ મેળવવા માટે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સ્થિર ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થનો કોઈ બિંદુ પી છે, કણ પી છે. આ કણ પી નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ સદિશ આર છે અને વર્તુળાકાર પથના કેન્દ્ર સી થી તેનું લંબઅંતર આર પરપેન્ડિક્યુલર છે. બરાબર છે. વર્ણનમાં તમારે લખવું હોય તો આ રીતે તમે લખી શકો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખીય વેગ અને કોણીય વેગનો સંબંધ તારવવા માટે સ્થિર ઝેડ અક્ષને અનુલક્ષીને કોઈ ચાક ગતિ કરતા પદાર્થનો એક કણ પી દર્શાવેલો છે. પી નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ સદિશ આર છે અને વર્તુળાકાર પથના કેન્દ્ર સી થી તેનું લંબ અંતર આર પરપેન્ડિક્યુલર છે. બરાબર છે. ચાલો હવે આપણે લઈ લે ઓમેગા ક્રોસ આર કરીએ. શું કરીએ? ઓમેગા ક્રોસ આર. સાંભળજો, ઓમેગા એટલે તમારો આ સદિશ ઓમેગા અને આર એટલે તમારો આ સદિશ. બરાબર છે. સદિશ આર તો ઓમેગા ક્રોસ આર કરવું છે એટલે ઓમેગા થી આર તરફ તમારે આંગળીઓ વાળવાની. બરાબર છે. ઓમેગા થી આર તરફ તમારે આંગળીઓ વાળવાની. ઓમેગા થી આર તરફ તો તમારી આ દિશા તમારી ઓમેગા ક્રોસ આર ની દિશા આવે. તે પહેલા આર એટલે શું? તો ઓમેગા ના ઓમેગા આર બરાબર ઓપી લખાય. ઓ થી પી સુધીનો સ્થાન સદિશ. બરાબર છે. આર બરાબર તમે ઓપી લખી શકો. હવે ઓપી એ બે વસ્તુનો સરવાળો છે. ઓપી સદિશ જે છે, આપણે સૂત્રની સાબિતી પર જઈએ છીએ તો ઓપી જે સદિશ છે એ બે સદિશોનો સરવાળો થાય. આપણે ત્રિકોણના નિયમમાં જોયેલું કે સદિશ આર એ સદિશ આર પરપેન્ડિક્યુલર અને આર પેરેલલનો સરવાળો થાય. કોઈ પણ સદિશ હોય, સદિશ એ હોય તો એને એના ઘટક સ્વરૂપે સરવાળા સ્વરૂપે લખી શકાય. એ એક્સ પ્લસ એ વાય, આ તમારો એક્સ અક્ષની દિશામાંનો ઘટક અને આ તમારો વાય અક્ષની દિશામાંનો ઘટક. આ તમારો સમસીડીજ ઘટક, આ તમારો શિરોલંબ ઘટક. તો કોઈ પણ સદિશને એના ઘટક સ્વરૂપે લખી શકાય. તો અહીંયા તમારો સદિશ આર છે તો એને ઘટક સ્વરૂપે લખો તો આર પરપેન્ડિક્યુલર પ્લસ આર પેરેલલ એવું લખી શકાય. સમસીડીજ ઘટક અને શિરોલંબ ઘટક. બરાબર છે. તો અહીંયા આપણે ઓમેગા ક્રોસ ઓપી ને આપણે બે સદિશો સ્વરૂપે લખી શકીએ. કયા કયા? એક તો સીપી, સદિશ સીપી વત્તા સદિશ ઓસી. બરાબર છે. આર પેરેલલ, આર પરપેન્ડિક્યુલર. ચાલો કિંમત મૂકી દે. ઓમેગા ના ઓમેગા સીપી બરાબર છે તમારા આર પરપેન્ડિક્યુલર વત્તા આર પેરેલલ. ઓકે. ચાલો ઓમેગા ના ઓમેગા ક્રોસ. હવે વિભાજનનો નિયમ લગાવીએ સદિશ સરવાળા માટે. વિભાજનનો તો ઓમેગા નો ક્રોસ પ્રોડક્ટ આવશે આર પરપેન્ડિક્યુલર સાથે વત્તા ના વત્તા ઓમેગા નો ક્રોસ પ્રોડક્ટ આવશે આર પેરેલલ સાથે. બરાબર છે. આ રીતે તમે વિભાજન કરી શકો. આનો આની સાથે ક્રોસ ગુણાકાર, આનો આની સાથે ક્રોસ ગુણાકાર. બરાબર છે. હવે જોજો, ઓમેગા અને આર પરપેન્ડિક્યુલર, આર પેરેલલ એટલે કે આર સમાંતર અને ઓમેગા બંને એક જ દિશામાં છે. જો આર સમાંતર આ દિશામાં, ઓમેગા આ દિશામાં, બંને વચ્ચેનો ખૂણો કેટલો? 180 ડિગ્રી. આ દિશાનો સદિશ, આ દિશાનો સદિશ, બંને વચ્ચેનો ખૂણો કેટલો? 180 ડિગ્રી. 180 તો સાઈન થીટા આવે. આનું સાદુરૂપ શું આવશે? ઓમેગા ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર સાઈન થીટા વત્તા ઓમેગા ઇન્ટુ આર પેરેલલ સાઈન થીટા. આવું આવે. એ ક્રોસ બી બરાબર એ બી સાઈન થીટા. એ ક્રોસ બી બરાબર એ બી સાઈન થીટા. એ બી સાઈન થીટા. હવે સાઈન 180 ડિગ્રી આવશે. અહીંયા શું આવશે? ઓમેગા અને આર સમાંતર એ બંને વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી. તો અહીંયા થીટા બરાબર 180 આવે. સાઈન 180 નું મૂલ્ય કેટલું? તમારું 0. સાઈન 180 0 તો આ પદ આખું તમારું 0 થઈ જાય. બરાબર છે. એટલે સિમ્પલી તમારું શું આવશે? ઓમેગા ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. બરાબર છે. અને અહીંયા સાઈન થીટા. હવે અહીંયા આ ઓમેગા છે અને આ પરપેન્ડિક્યુલર, બંને વચ્ચે ખૂણો કેટલો? 90 ડિગ્રી. સાઈન 90 ની કિંમત કેટલી? 1. તો અહીંયા તમારું સાઈન 90 બરાબર 1 આવશે. તો તમને એક સમીકરણ મળ્યું ઓમેગા ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. બરાબર છે. તો આ તમને એક સમીકરણ મળ્યું ઓમેગા ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. હવે આગળ ચાલીએ. ઓમેગા ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર એ પી બિંદુ પાસેના કણના રેખીય વેગ વી ના મૂલ્ય જેટલો થાય. બરાબર છે. આજે તમને મૂલ્ય મળ્યું ઓમેગા ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર એ કોના? કણના
પી બિંદુ પાસે કણના રેખીય વેગના મૂલ્ય જેટલું થશે. કેમ કે રેખીય વેગ તમારો સ્પર્શકની દિશામાં હોય, આ તમારો ઓમેગા છે, આ આર પરપેન્ડિક્યુલર, બંને વચ્ચે 90 નો ખૂણો, બંનેને લંબ તમારો શું હોય? રેખીય વેગ. ઓમેગા ક્રોસ આર પરપેન્ડિક્યુલર, તો તમને રેખીય વેગ મળે. બરાબર હે? કોણ છે? કયો પોર્શન નથી દેખાયો તે બોલો. આ બોર્ડ જ ઝાંખું છે તો શું કરીએ? બોર્ડ ખૂબ ઝાંખું છે, એક વાર ભૂસી નાખું છું, નહીં દેખાય. ફરી બારી ખોલ નાખો ને, એક બે નહીં પડે. રેકોર્ડ બંધ કરો ને 2 મિનિટ સાહેબ. ઉપર ઉપર અહીંયા પોસ્ટ કરો ને, ફરીથી આખું સમજાવી દઉં. બરાબર, ચાક ગતિ કરતો કોઈ પદાર્થ છે જે સ્થિર ભ્રમણાંક ઝેડ અક્ષને અનુલક્ષીને ગતિ કરી રહ્યો છે. એ ચાક ગતિ કરતા પદાર્થનો કોઈ કણ પી એનો વર્તુળાકાર માર્ગ આપણે વિચાર્યો. એ કણ પી નો કોણીય વેગ ઓમેગા ભ્રમણાક્ષને સમાંતર હોય, અને આગળની થિયરીમાં આપણે જાણવી. પી બિંદુ પાસે રેખીય વેગ સ્પર્શકની દિશામાં હોય તો વી આ દિશામાં આવશે. બીજું, આ પી બિંદુનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ સદિશ આર છે. આર ના બે ઘટકો પડે, પેરેલલ સાઇન થીટા. હવે ઓમેગા અને આર પેરેલલ ની વાત કરું, આ તમારું ઓમેગા છે અને આ તમારું આર પેરેલલ છે. એક સદિશ આ દિશામાં, એક સદિશ આ દિશામાં, બંને વચ્ચેનો ખૂણો તમારો 180 ડિગ્રી નો થાય. એટલે સાઇન થીટા તમારું 180 ડિગ્રી, 180 ડિગ્રી એટલે આ વસ્તુ તમારી શું થઈ જશે? 0 થઈ જશે. 180 સાઇન 180 નું મૂલ્ય 0, એટલે આ પદ તમારું 0 થઈ જાય. એટલે સિમ્પલ કહ્યું, બસ તમારું ઓમેગા ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર ઇન્ટુ સાઇન થીટા, આર લંબ ગુણ્યા સાઇન થીટા. અહીંયા ખૂણો કેટલાનો બનશે? તો આ આર લંબ છે અને આ ઓમેગા છે, 90 નો ખૂણો બને. 90 નો ખૂણો બને એટલે સાઇન 90, સાઇન 90 બરાબર 1, એટલે તમારો જવાબ આવશે ઓમેગા ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર, ઓમેગા ઇન્ટુ આર લંબ. હવે ઓમેગા ઇન્ટુ આર લંબ જે છે એ તમારું વી આવે. શું આવે? વી. કારણ શું? આ તમારો ઓમેગા સદીશ અને આ તમારો આર લંબ સદીશ, બંને પરસ્પર લંબ સદીશો છે, અને બંનેનો ક્રોસ પ્રોડક્ટ લેવો. બંને વચ્ચે કયો પ્રોડક્ટ છે? ક્રોસ પ્રોડક્ટ. એ બંનેનો ક્રોસ પ્રોડક્ટ લેવો તો બંનેના સમતલને લંબ રૂપે કોઈ સદીશ હોય તે તમને મળે. તો અહીંયા જે વી સદીશ જે છે, સ્પર્શકની દિશામાંનો જે સદીશ છે, રેખીય વેગ, એ રેખીય વેગ આર લંબ અને ઓમેગા બંનેને લંબ સ્વરૂપે આવશે. કેવો આવશે? બંનેને લંબ સ્વરૂપે. ખરેખર અહીંયા 2D માં તમને ઇમેજિનેશન નહીં થાય, ખરેખર આ વર્તુળાકાર તકતી આવી છે. મારો હાથ જે દેખાય છે તમારી વર્તુળાકાર તકતી, બરાબર. અહીંયા તમારી ભ્રમણાક્ષ આવે, ઓકે. તો આ તમારી ભ્રમણાક્ષ, તો ભ્રમણાક્ષની દિશામાં તમારું ઓમેગા હોય, આર પરપેન્ડિક્યુલર આ દિશામાં હોય. આ તમારી ભ્રમણાક્ષ, આ તમારું આર પરપેન્ડિક્યુલર, આ બંનેને લંબ રૂપે તમારો આ બાજુ એક સદીશ મળે, અને આ જે સદીશ મળે એ તમારા વર્તુળના સ્પર્શકની દિશા દર્શાવે, અને વર્તુળનો સ્પર્શક તમને રેખીય વેગ આપે. રેખીય વેગ આપે એટલા માટે v ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ તમે આર ઓમેગા તમે અહીંયા કહી શકો. એટલે તમને સમીકરણ મળ્યું v બરાબર આર લંબ ઇન્ટુ ઓમેગા, ઓકે. અને આર લંબ જે છે એ તમારી વર્તુળની ત્રિજ્યા આર છે, માટે તમે સૂત્ર સાબિત કરી શકો v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. અદિશ સ્વરૂપે, સદિશ સ્વરૂપે લખો તો v ઇઝ ઇક્વલ ટુ સદિશ ઓમેગા ક્રોસ સદિશ આર લંબ. બરાબર, સદી સ્વરૂપે આ રીતે લખી શકાય, ઓકે. ખ્યાલ આવ્યો? ચાલો અહીંયા સુધી રાખીએ, આગળ કઈક ટોપિક હોય તો જોઈ લઉં. ચાલો એક વસ્તુ આગળ જોઈ લે, કોણીય પ્રવેગને આપણે વ્યાખ્યાયિત કરી દે. હજુ 10 મિનિટ છે આપણી પાસે, ઓકે. કોણીય સ્થાન જોયું, કોણીય સ્થાનાંતર જોયું, કોણીય વેગ જોયો, કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ જોયો, અને હવે આપણે વાત કરીએ કોણીય પ્રવેગની. શાની વાત કરીશું? કોણીય પ્રવેગ. સિમ્પલ વસ્તુ છે કોણીય પ્રવેગ. રેખીય પ્રવેગ કેવી રીતે મળતા હતા? રેખીય વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો રેખીય પ્રવેગ મળે. એ જ રીતે કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો તમને કોણીય પ્રવેગ મળે. બરાબર છે? કોણીય પ્રવેગને આલ્ફા વડે દર્શાવાય. શાના વડે દર્શાવાય? આલ્ફા વડે. આપણે રેખીય વેગ, તત્કાલીન કોણીય વેગનું સૂત્ર તારવ્યું, ઓમેગા બરાબર ડી થીટાના છેદમાં ડીટી. આવું તારવ્યું. આ જે સમીકરણ છે એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ.
શું કરીએ સમયની સાપેક્ષે વિકલન, તો ઓમેગાનું સમયની સાપેક્ષે વિકલન એટલે ડી ઓમેગા બાય ડીટી થાય, અને અનુ ફરીથી વિકલન કરીએ ડી બાય ડીટી ઓફ ડી થીટા બાય ડીટી, એવું થાય ને? આ તો એક વખત હતું જ, એનું પાછું વિકલન એટલે ડી બાય ડીટી, તો ડી બાય ડીટી ઓફ ડી થીટા બાય ડીટી, એટલે આ શું થઈ ગયું તમારું ડી સ્ક્વેર થીટા ના છેદમાં ડીટી સ્ક્વેર, એવું લખાય. મેથેમેટિક્સ માં 12મા ધોરણમાં વિકલન ભણશો તો ખબર પડશે આ બંનેનો ગુણાકાર શું લખાય, ડી સ્ક્વેર થીટા ના છેદમાં ડીટી સ્ક્વેર, બરાબર છે? અને આ થશે તમારું ડી ઓમેગા બાય ડીટી, અને એને કહેવાય આલ્ફા કોણીય પ્રવેગ. તો કોણીય પ્રવેગ નું સૂત્ર શું આવ્યું, આલ્ફા બરાબર ડી સ્ક્વેર થીટા ના છેદમાં ડીટી સ્ક્વેર. ઓકે, કોણીય પ્રવેગ નું સૂત્ર શું આવ્યું, ડી સ્ક્વેર થીટા ના છેદમાં ડીટી સ્ક્વેર. એકમની વાત કરીએ, કોણીય વેગ નો એકમ શું, કોણીય વેગ નો આપણે સૂત્ર શું તારાવ્યું, ઓમેગા બરાબર ડી થીટા ના છેદમાં ડીટી. ઓમેગા નો એકમ શું થાય, રેડિયન, ખૂણો છે, ખૂણાનો એકમ રેડિયન, ડીટી સેકન્ડ, તો કોણીય વેગ નો એકમ થશે રેડિયન પર સેકન્ડ, બરાબર છે? અને આલ્ફા નો એકમ શું આવશે, રેડિયન પર સેકન્ડ નો વર્ગ, બરાબર છે? શું આવશે, રેડિયન પર સેકન્ડ નો વર્ગ, આલ્ફા નો એકમ કોણીય પ્રવેગ નો. પારિમાણિક સૂત્ર ની વાત કરીએ તો આલ્ફા નું પારિમાણિક સૂત્ર આવશે એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ ટુ, ટી માઇનસ ટુ, રેડિયન નું તમારે પારિમાણિક સૂત્ર નહીં આવે. ઓકે, એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ ટુ તમારો આલ્ફા નું પારિમાણિક સૂત્ર આવશે. બીજું, કોણીય પ્રવેગ એ તમારી સદિશ રાશિ છે, કોણીય વેગ પણ સદિશ રાશિ, કોણીય સ્થાનાંતર તમારી સદિશ રાશિ છે. ઓકે, એટલે સુધી રાખીએ, થેન્ક યુ.